બરાબર. તો આજના સેશનમાં આપણે લિનક્સ ની અંદર શું શીખવાનું છે, પાસવર્ડ ક્રેકિંગ, હેકિંગ નહીં બરાબર, ક્રેકિંગ. સપોઝ કે તમે રૂટ નો પાસવર્ડ ભૂલી ગયા હોય અને તમારે લોગિન કરવું છે, તો બીજા બધા યુઝરમાં તમે જેનો પાસવર્ડ યાદ છે તમે લોગિન તો કરી શકશો, બટ ઘણા બધા એવા કામ છે જે લિનક્સ ઓનલી રૂટ થી જ કરે છે. અને જો રૂટ નો પાસવર્ડ ખબર નહીં હોય તો તમે સમજી લો કે તમારો અડધા કરતા વધારે લિનક્સ બંધ જ છે. બીજા યુઝરનો પાસવર્ડ યાદ છે તમે કરી શકશો, અને બીજા યુઝર થી બી તમે રૂટ નો પાસવર્ડ કેવું કે બદલી નથી શકવાનું, કારણ કે બીજા યુઝર પાસે પરમિશન નથી. તો હાઉ ટુ ક્રેક, કેમ આપણે કેમ માન લો કે જીમેલ નો કે કોઈ નો પાસવર્ડ ભૂલી ગયો, આપણે ફરગોટ પાસવર્ડ કરીને આગળ વધીએ, તમને નવો પાસવર્ડ નાખવાનો ઓપ્શન આવે, તો ડાયરેક્ટલી ઇન્ડાયરેક્ટ તમે શું કર્યું, એને ક્રેક કર્યો. એ ક્રેક કે શું કર્યું કે તમને બીજો પાસવર્ડ નવો રિસેટ કર્યો. એ રીતે તો એ જ રીતે આપણે આજના ટોપિકમાં એ શીખવાનું છે કે હાઉ ટુ રિસેટ લિનક્સ રૂટ પાસવર્ડ વિધાઉટ નોઈ. ઓકે, તમને પાસવર્ડ નથી ખબર તો બી તમે રિસેટ કરી શકો એ રીતે. તો સૌથી પહેલા તો હું અહીંથી કેન્સલ કરું છું અને રૂટમાં લોગિન થવાનું ટ્રાય કરું. રૂટ, અને રૂટ નો પાસવર્ડ સિમ્પલ છે રેડ હેટ. તમને એટલે બતાવું કે તમને ઇઝીલી ખ્યાલ આવે, જો છ આંકડાનો પાસવર્ડ નાખેલો છે રેડ હેટ, નોર્મલી દેખાશે તો નહીં, એકોર્ડિંગ ટુ સિક્યુરિટી ડોટ 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 આવશે. બટ હું બીજો કોઈ પાસવર્ડ એવો સેટ કરીશ, ત્રણ આંકડાનો, બે આંકડાનો કે પાંચ આંકડાનો, જેથી તમને ખ્યાલ લાગે હા ભાઈ પાસવર્ડ બદલ્યો અને એનાથી એટલું લોગિન. અત્યારે મેં રેડ હેટ થી લોગિન કર્યું ઓરિજિનલ પાસવર્ડ થી બરાબર. હવે સપોઝ કે મને પાસવર્ડ યાદ નથી, એટલે હું સિમ્પલ ફરીથી શું કરું છું અને લોગ આઉટ કરું છું કે રેડ હેટ નામના પાસવર્ડ થી તો લોગિન થઈ ગયું બરાબર. હવે જે સ્ક્રીન આવી ગઈ લોગિન થવાની, ત્યાં સિમ્પલ હું ફરીથી લોગિન કરવાની ટ્રાય કરું છું. અને સપોઝ મેં રૂટ નાખ્યું, મને પાસવર્ડ નથી કર, સપોઝ મેં ગમે તે નાખ્યો તો હું લોગિન નહીં થવું. સપોઝ કે હું મતલબ પાસવર્ડ ભૂલી ગયો તો લોગિન નથી થવાનું બરાબર. તો આવી સિચ્યુએશનમાં શું કરવાનું, અહીંથી આપણી ક્રેકિંગ ની પ્રોસેસ ચાલુ સિમ્પલ છે. ખાસ ધ્યાન રાખજો કે તમે લિનક્સ ની સ્ક્રીન લોગિન કરી અને તમે પાસવર્ડ ભૂલી ગયા, તો હાઉ ટુ ક્રેક. તો સિમ્પલ, અહીંયાથી તમે રીબૂટ કરજો પાવર બટન, અને અહીંયા રીસ્ટાર્ટ, પાવર ઓફ નહીં બરાબર, રીસ્ટાર્ટ કરજો. અને જેવી રીસ્ટાર્ટ ની સ્ક્રીન આવે ખાસ અહીં ધ્યાન રાખતા રહેજો, હું જે જોડે જોડે બોલતો રહું એનું બી ધ્યાન રાખતા રહેજો, અને કઈ વસ્તુ પૂછું તો એનો રિપ્લે બી આપતા રહેજો કમેન્ટમાં બરાબર. જેવું લોગિન થાય તમને જે બે લાઈન લખેલી આવશે રેડેડ ની RHL વાળી, ત્યાં તમારે એરો દબાઈ દેવાનો ઉપર, અપડાઉન એરો, જે કીબોર્ડમાં હોય અપડાઉન એરો દબાઈ, જેથી શું આ ઉપર નીચે તમને થતું દેખાશે. અને એ ટાઈમે પછી તમે જોશો બરાબર, તમે એન્ટર નથી આપવાનું બરાબર, એ ટાઈમે તમારે નીચે જોવાનું છે શું, યુઝ અપ એન્ડ ડાઉન એરો કીઝ ટુ ચેન્જ ધ સિલેક્શન. તમે ઉપર નીચે કરશો એમ શું ઉપર નીચે થતું રહેશે. એને પછી શું કીધું, પ્રેસ ઈ ટુ એડિટ. આપણે શું કરવાનું છે, જો આ પ્રોપર યાદ સુધી આપણે બૂટ પ્રોસેસ અટકાઈ લિનક્સ ની, કે લિનક્સ જે બૂટ થતું હતું દર વખતે ક્યાં માટે, સિમ્પલ કમ્પ્યુટર ચાલુ કરીએ કે રીબૂટ કરીએ તો આ સ્ક્રીન આવે ને પછી સીધું લિનક્સ બૂટ થવાનું ચાલુ થઈ જાય. તો એ રીતે આપણે ફરીથી બૂટ તો કર્યું, બટ શું અમે આપણે અપડાઉન એરો જે દબાવ્યો તેથી શું બૂટ પ્રોસેસ અટકી. હવે આનાથી આગળ નહીં હોતી, જ્યાં સુધી હું એન્ટર નહીં આપું, જ્યાં સુધી હું એન્ટર નહીં આપું ત્યાં સુધી હું ગમે તે સિલેક્ટ નહીં કરું ત્યાં સુધી આગળ નહીં વધે. જો આપણે એન્ટર આવશું તો અગેન શું ફરીથી આગળ વધશે, લિનક્સ બૂટ થઈ જશે, ફરીથી વાત તમને રૂટ લોગિન થવાનું આવશે, બીજા યુઝરને લોગિન થવાનું આવશે, તમને પાસવર્ડ પૂછશે, બટ જે તમને નથી ખબર. તો આપણે શું કરશું, પ્રેસ ઈ, આપણે ઈ દબાવશું એડિટ માટે, બટ ક્યાં, ઉપર જે ફર્સ્ટ એમ આ સેકન્ડમાં નહીં, જે વ્હાઈટ કલર તમને દેખાય સિલેક્શન છે તો એ નીચેનું નથી રાખવાનું, ઇન્સર્ટ નીચે ઉપરનું કન્ફ્યુઝન છોડો, ત્યાં તમને દેખાય રેસ્ક્યુ લખેલું, તો રેસ્ક્યુ મોડમાં આપણે નથી જવાનું. રેગ્યુલર જે લખેલું હોય કે શું રેડ હેટ એન્ટરપ્રાઇઝ લિનક્સ અથવા તો રેડ હેટ એન્ટરપ્રાઇઝ લિનક્સ સર્વર, અહીંયા સર્વર લખેલું છે, બાકી સિમ્પલ લિનક્સ તો સિમ્પલ શું RHEL લખેલું છે રેડ હેટ એન્ટરપ્રાઇઝ લિનક્સ, અને અહીંયા તમને એના વર્ઝન આપેલા હશે 3.9 નું શું છે કર્નલ વર્ઝન છે બરાબર. લિનક્સ નું વર્ઝન નહીં, લિનક્સ તો RHEL 7 જ છે, બટ એની ઓપરેટિંગ સિસ્ટમ કર્નલ નું, આપણે આગળના ટોપિકમાં બી કર્નલ વિશે ડિસ્કશન કરેલું, તો એનું કર્નલ નું વર્ઝન છે બરાબર. અને આ જે 7.3 શું છે લિનક્સ નું વર્ઝન, લિનક્સ 7 એમાં 7.3 આ છે. હવે આ સિલેક્ટ રાખીને તમે શું કરો, સિમ્પલ પ્રેસ ઈ, તમે જેવું ઈ દબાવશો તમને આવું બ્લેક એન્ડ વ્હાઈટ સ્ક્રીન આવી જશે, અગેન કમાન્ડ મોડ વાળું જ છે, કારણ કે અહીં બધું કમાન્ડ થી થશે. લિનક્સ ઓલ આર ડિપેન્ડ ઓન ટોટલી કમાન્ડ મોડ બરાબર. ગ્રાફિકલી તમે યુઝ કરી શકતા હતા, બટ આપણે આખો જે લિનક્સ નો સેશન બી ભણ્યા એ પણ કેવો છે, કમાન્ડ થી જ ભણ્યા. ગ્રાફિકલી ખાલી તમને અમુક વસ્તુ દેખાતી હતી, લોગિન લોગ આઉટ ને ટર્મિનલ ખોલો, એ બાકી બધું તો આપણે કમાન્ડ થી જ ભણ્યા છીએ. અત્યારે બી કમાન્ડ કરે એટલે સ્ક્રીન કેવું બ્લેક એન્ડ વ્હાઈટ દેખાય તો ડરી જવાની જરૂર નથી કે ગભરાઈ જવાનું કે સેલ્ફ કોન્ફિડન્સ ડાઉન કરવાની જરૂર નથી. હવે આની અંદર તમારે શું સર્ચ કરવાનું છે, તમારે સિમ્પલ ગોતવાની છે લાઇન લિનક્સ 16 થી ચાલુ થતી, એટલે કે લિનક્સ 1.6 એવું જે લખેલું એ લાઇન તમારે ગોતવાની છે. જોડે હું નોટપેડ નો યુઝ કરતો રહી જેથી તમને ખ્યાલ આવે બરાબર. સૌથી પહેલું શું કરવાનું કે તમારે RHEL સિલેક્ટ કરવાનું બરાબર, એની અંદર તમારે શું કરવાનું પ્રેસ કી, અને પછી તમારે શું કરવાનું લિનક્સ
16 લખેલી લાઈન ગોતવાની છે, લિનક્સ 16 લખેલી લાઈન. તો એ લાઈન એવી છે કે જ્યાં તમારે શું અલગ અલગ વસ્તુ બૂટ થવાની બધી પ્રોસેસ સિલેક્ટ હોય છે. તો અહીંયા તમે માઉસ ના દબાવો, તો માઉસ થી ક્લિક કરશો કઈ નથી થવાનું, કારણ કે ઓલ કમાન્ડ મોડ આર ડિપેન્ડ ઓન ઓનલી કીબોર્ડ. તો તમે જો એરો લાવો તમને દેખાય બ્લિંક થતું કર્સર ઉપર નીચે આવે છે, તો તમને આ સ્ક્રીન દેખાય એટલું જ છે એવું ના વિચારતા બરાબર. તમે સિમ્પલ નીચે જવા દેશો તો હવે વધારે નીચે નહીં જાય, કારણ કે નીચે તો બધું શું છે ઇન્ફોર્મેશન છે, બાકી તમારી સ્ક્રીન જે છે સ્ક્રીન તમારી આટલી જ છે. ઇધર હે ઇધર તમારી જે એક્ચ્યુઅલમાં જે સ્ક્રીન છે એ સ્ક્રીન આટલે સુધી નીચે આ દેખાય આ એરો, અહીંથી તમારી સ્ક્રીન પતી જાય. એરો ઇન્ડિકેટ કરે છે કે ભાઈ નીચે હજી બીજું લખેલું છે. આ તો શું છે, આ તમારો ઇન્ફોર્મેશન એરિયા છે કે જે તમને સજેશન આપે, કે જે તમને કમાન્ડ આપે કે ભાઈ શું દબાવવાનું, કઈ કી દબાવવાની. કંટ્રોલ એક્સ દબાવશો તો સ્ટાર્ટ થશે, કંટ્રોલ સી દબાવશો તો શું થશે કમાન્ડ પ્રોમ્પ્ટ આવશે, અને એસ્કેપ દબાવશો તો શું થશે ડિસ્કાર્ડ થશે, એટલે કે ચેન્જીસ કર્યા કે જતું રહેશે. તો તો તમારે એટલે તમે સ્ક્રીન આટલી જ છે ને એની અંદર તમે જે દબાવશો કે ઉપર નીચે કરશો તમે એ પ્રમાણે તમારું અહીંયા શું થશે નીચે તમને અલગ અલગ વસ્તુ દેખાતી, અને એની અંદર તમારે પેરેગ્રાફ કે લાઈન ગોતવાની છે જે લિનક્સ 16 થી ચાલુ થતી હોય. તો ફરી તો અહીંયા આવી ગયો, નીચે જાઉં છું તો જો આઈ લિનક્સ 16 આવી પણ નીચે આ જશું INITRD ઇનિટ આર ડી 16 એ નથી યાર ઉપર આ દેખાય લિનક્સ 16. અને મેં કેમ લાઈન કીધું, એકચ્યુઅલમાં એક જ લાઈન છે, આખી પેરેગ્રાફ નથી બે લાઈનનો. તમે જો નોટિસ કરતા જવું ડાઉન એરો દબાવ દઉં સીધો નીચે ઇનિટ આરડી માં આવી જાઉં છું. તો આ લાઈન કન્ટિન્યુ છે, કઈ રીતે ખબર પડશે તમે છેક એન્ડમાં જશો તો તમે એન્ડમાં આઈ તમે જોઈ શકો છો કે સ્લેશ આપેલો છે. કયો સ્લેશ? ફોરવર્ડ સ્લેશ, બરાબર. તો આ જે સ્લેશ છે એનો મીનિંગ થાય છે કે ભાઈ લાઈન કન્ટિન્યુ આગળ છે, કન્ટિન્યુ, અને એ લાઈન ફરી ત્યાંથી રિપ્લેસ થાય છે, બરાબર. બાકી કોઈ બીજો નવી લાઈન ચાલુ થઈશું આ ગેપ થી ચાલુ છે, આટલા ગેપ થી જે અહીંથી ચાલુ થાય છે એ મતલબ શું, આ લાઈન કન્ટિન્યુ. જેમ કે જો અહીંયા બી સ્લેસ આપેલું છે તો આ લાઈન હજી કન્ટિન્યુ જ છે, એટલે કે ઇન શોર્ટ અહીંથી ચાલુ કરીને અહીંયા સુધી એક જ લાઈન છે. બટ એક આખી લાઈન એક સ્ક્રીનમાં આવી નથી શકતી, એટલે તમને આ રીતે દેખાય છે, બરાબર. તો એક જ લાઈન છે લિનક્સ 16 એ આપણે ગોતવાની છે, બરાબર. તો આપણને મળી ગઈ. હવે શું કરવાનું ખાસ ધ્યાન રાખજો ફટાફટ, અત્યારે તો તમને ભણાવશો તમે પોતે પ્રેક્ટિકલ નથી કરી એટલે તમે શાંતિ સમજી લેજો, બટ રિયલ ટાઈમમાં ઘણા સ્ટુડન્ટ જો જોડે જોડે પ્રેક્ટિકલ કરતા ફટાફટ દબાઈ દેશે. તો એ ધ્યાન રાખવાનું કે ક્યારે કઈ વસ્તુ કરવાની છે. અહીંયા એકલું કીબોર્ડ થી ફટાફટ એન્ટર આવીને કમાન્ડ આવીને ભગાવો એવું નથી. તો અહીંયા તમારે શું કરવાનું છે, એન્ડમાં જવાનું, લાઈનના એન્ડમાં. હવે તમને યાદ હોય તો લાઈનના એન્ડમાં કઈ રીતે જવાય, અહીંયા તમને ઓલા બધા વીમ વાળા શોર્ટકટ યાદ આવશે. કઈ રીતે જવાશે લાઈનના એન્ડમાં, કઈ રીતે જવાશે કોઈ મેસેજ લખતા રહેજો જો જેને યાદ હોય વાંચતા હોય તો. કોઈના મેસેજ નથી આવતા, થેન્ક યુ. અહીંયા તમારે સ્પેસ આપીને લખવાનું છે RD.break. સ્પેલિંગ ને બધું ધ્યાન રાખજો, કારણ કે અહીંયા ટેબ નથી ચાલવાની, તમારે જાતે લખવું પડશે. કારણ કે પ્યોર કમાન્ડ મોડ છે કે તમે ટેબ આપશો સજેશન નહીં જાવ કે કમાન્ડ નથી. તમે શું કરો છો, તમે ફાઇલની અંદર ચેન્જીસ કરી રહ્યા છો, લિનક્સ ની જે બૂટ થવાની પ્રોસેસ છે એમાં ચેન્જ કરી રહ્યા છો, બરાબર. તમે શું લખવાનું છે, RD.break સ્પેસ આપીને, બરાબર. આ UTF જે 8 છે લખેલું એને પછી સ્પેસ આપીને પછી તમે લખ્યું RD.break. અને આનાથી શું થશે, આનાથી જે લિનક્સ ની બૂટ પ્રોસેસ છે એ અટકશે અને તમે અત્યારે બીજા એના મોડમાં જઈ શકશો અને બધું ચેન્જ કરી શકશો એના માટે, બરાબર. તો હવે આટલું લખ્યા પછી તમે શું કરો, નીચે શું લખેલું છે, કંટ્રોલ X ટુ સ્ટાર્ટ. શું લખેલું છે, કંટ્રોલ X ટુ સ્ટાર્ટ અહીં લખેલું છે. તો હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે, કંટ્રોલ સી કરશો પાછા પહેલા તો એમને કમર મનો જતા રહેશો. કંટ્રોલ X થી અહીંયા સ્ટાર્ટ થશે, તો તમારે કીબોર્ડમાં જઈને દબાવો કંટ્રોલ X, એટલે તમે એક અલગ મોડમાં આવી જશો. તમારે કઈ અહીંયા આઉટપુટ દેખાય નહીં તો ઉતાવળ નથી કરવાની, ઓટોમેટિક થોડાક ટાઈમ પછી એની પ્રોસેસ ને આઉટપુટ આવશે, બરાબર. થેન્ક યુ લિનક્સ 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 આડી ઓકે. તો તમે ક્યાં આવી ગયા, સ્વિચ અંડરસ્કોર રૂટ વાળા મોડમાં આવી ગયા, તમને હેઝ દેખાય છે. હેઝ નો મીનિંગ શું, યુ હેવ ઓલ રાઇટ્સ. અહીંયા રૂટ યુઝર નથી, શું છે, સ્વિચ અંડરસ્કોર રૂટ, કે તમે રૂટ બદલી શકો, હજી રૂટને કોઈ ઓથોરિટી નથી મળી. રૂટ તમારા યુઝર જે લિનક્સ ની અંદર જે રૂટ યુઝર છે અને બધી પરમિશન ઓથોરિટી ક્યારે મળશે, જ્યારે તમારું લિનક્સ પ્રોપરલી ચાલુ થયું હોય અને તમે રૂટમાં લોગિન કરો, એ ટાઈમે તમે રૂટ લેવલે બધું કામ કરી શકશો. બટ હજી તો આપણે લિનક્સને બૂટ જ નથી થવા દીધું, લિનક્સ ને ખુદ ને નથી ખબર કે મારું રૂટ યુઝર કોણ છે, હજી તો લિનક્સ ચાલુ થતું હતું અને એ ટાઈમ આપણે શું કર્યું, પ્રોસેસ અટકાવી.
એટલે તમે સ્વિચ રૂટના મોડમાં છો, મતલબ કે તમે એ જગ્યાએ તમારે લિનક્સની બુટિંગ પ્રોસેસ અટકાવી કે જ્યાંથી હજી રૂટ યુઝર ડિસાઈડ થવાનું હતું. લિનક્સની જે કર્નલ છે, જે બેકગ્રાઉન્ડમાં કામ કરે, આખું લિનક્સ જે હેન્ડલ કરે, એ લિનક્સ કોણ તમને રૂટ છે કે કયો યુઝર રૂટ છે અને કોને મારે બધી ઓથોરિટી આપી, હજી નક્કી કરવાનો હતો. લાઈક સમજો લો કે ઇલેક્શન પ્રોસેસ ચાલુ હતી ને ત્યાં તમે અટકી ગયા, અને તમારી પાસે હવે ઓથોરિટી છે, તમે ડિસાઈડ કરો કે રૂટ કોણ. એટલે કે અત્યારે તમે શું રૂટ ના બી હેડ લેવલના એક પ્રોસેસમાં તમે લોજિકલી પહોંચેલા છો કમાન્ડ લાઇનમાં. તો અહીંયા તમારે સિમ્પલ લખવાનું છે, અહીંયા યાદ છે મિથ કમાન્ડ, કોઈ પ્રોસેસ જે પહેલા ભણેલા છે, મિથ કે જલ્પેશ, ખાલી યસ કે નો લખી દો, કમાન્ડ લખવાની જરૂર નથી. નથી યાદ આઈએનટી માં કેટલી બધી વાર પ્રેક્ટિસ કરાઈ હતી, બરાબર. જલ્પેશ ને યાદ છે, બોલો જલ્પેશ લખ બોલ કમાન્ડ, યાદ છે જલ્પેશ ને, ગુડ. બરાબર શું આવશે, ચલો છોડો, માઉન્ટ, એક મિનિટ પેલા લિનક્સ માં આવી જાઉં, માઉન્ટ ડેશ ઓ, પછી રીમાઉન્ટ. હવે તમે ડાયરેક્ટ લખશો તો બી ચાલશે રીમાઉન્ટ, બટ સમજો હું ક્યાં ક્યાં ગેપ આપું છું. તમે સ્પેલિંગ તમે શું ઓરિયો માઉન્ટ કેવું બધું લખવાનું નથી, ઓરિયો બોરિયો નથી અહીં, માઉન્ટ ડેશ ઓ રીમાઉન્ટ. રીમાઉન્ટ એટલે શું, ફરીથી માઉન્ટ કરવું છે. માઉન્ટ અને અનમાઉન્ટ તમે ભણી ગયા ઓલરેડી કે માઉન્ટ થી શું થાય, ડેશ ઓ શું છે, ઓપ્શન છે. તમે આ રીતે લખશો તો બી ચાલશે, અહીં સ્પેસ આપી દો, માઉન્ટ ડેશ ઓ એનો ઓપ્શન છે, પછી તમે ફરીથી કમાન્ડ આપો રીમાઉન્ટ, રીમાઉન્ટ કરવું છે તમારે, અને તમે ડાયરેક્ટ લખશો તો બી ચાલશે, એમાં કોઈ ફરક નહીં પડે. તો અને પછી તમે લખો છો સ્લેશ સીસ રૂટ, અને પરમિશન આપવી પડશે કોમા આર ડબલ્યુ, રીડ અને રાઇટ નહીં. માઉન્ટ ડેશ ઓરી માઉન્ટ કે રીમાઉન્ટ કઈ રીતે કરવું, તો કે રીમાઉન્ટ તમારે કરવાનું છે આર ડબલ્યુ, કે રીડ અને રાઇટ ની પરમિશન સાથે. તમને બીજા ઘણા બધા વિડીયો બી તમને યુટ્યુબમાં મળી જશે જોવા હોય તો, બટ એ તમને ખાલી કમાન્ડ બતાવશે ને બે કમાન્ડ પાસવર્ડ કરેક્ટ થઈ ગયો રીતનું બતાવશે, બાકી આજે ડિટેલ તમને જે સમજાવશે ખાસ સમજવાની છે કે કમાન્ડનો યુઝ શું, તો તમે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યાં ક્રેક કરી શકશો. ખાલી કમાન્ડ ગોખેલા હશે તો કઈ કામ નહીં લાગે. તો શું કરો છો, માઉન્ટ કરવાનું, એની અંદર ઓપ્શન તમારે શું ડેશ ઓ, રીમાઉન્ટ કરવું છે રીડ રાઇટ ની પરમિશન સાથે, કોને, તો કે સ્લેશ સીસ રૂટ ને. સીસ રૂટ એટલે કે સિસ્ટમ રૂટ નામનું એક ફોલ્ડર હોય છે કે જે બાય ડિફોલ્ટ કર્નલ દ્વારા નક્કી કરેલું રૂટ નામનું ફોલ્ડર હોય છે, કે જે લિનક્સ બૂટ થતું હોય ને ત્યારે એ સીસ રૂટ ફોલ્ડર કે ડિરેક્ટરી એની પાસે ઓથોરિટી છે કે એ રૂટ કરે, એ કોને રૂટ નક્કી કરે. હમણાં કે મેં કીધું કે ઇલેક્શન પ્રોસેસ થઈ, તમે હવે રૂટ નક્કી કરવાની તમારી જિમ્મેદારી, તો કે તમે આ જે રૂટ હતો એને રૂટ બનાવવા પઠાવશું. તમે કહ્યું કે એને માઉન્ટ કર્યું ફરીથી રીડ રાઇટ ની પરમિશન સાથે, બરાબર. અને હવે તમે કરવાનું કે સીએચ રૂટ, સીએચ રૂટ એટલે કે ચેન્જ રૂટ, કે તમે હવે રૂટને ચેન્જ કરી રહ્યા છો. સીએચ રૂટ સ્લેશ સીસ રૂટ, કે સીસ રૂટ નામનું જે ફોલ્ડર છે એને હવે તમે પ્રોપરલી રૂટ બને, એટલે કે જે ઓરિજિનલ રૂટ નામનો યુઝર હતો એ રૂટ નામનો યુઝર મેઇન એડમિન નહીં રહે. હવે તમે શું કર્યું કે રૂટ તમે ચેન્જ કરી રહ્યા, સીએચ રૂટ નામના કમાન્ડ થી, કોને, તો કે આ જે ડિરેક્ટરી છે એને પોતે તે હું રૂટ બનાવી રહ્યો છું. એટલે તમે અલગ મોડમાં આવી જશો, અને આ તમારો કયો મોડ છે, એસએચ લખેલું છે, એસએચ એટલે કઈ સેલ, જે લિનક્સ ની અંદર આપણે વાપરતા કહ્યું બેસ સેલ, બોર્ન અગેઇન સેલ, જે ગ્રાફિકલી હતું, અને આ એજ રીતનું શું છે, સેલ છે કે જે નોન ગ્રાફિકલી છે, બ્લેક એન્ડ વ્હાઇટ સ્ક્રીનમાં દેખાય છે. ઇન શોર્ટ તમે ટર્મિનલમાં પહોંચી કે તમારા લિનક્સ ના, કે માન લો તમારું લિનક્સ લોગિન હોય ત્યારે તમે ટર્મિનલ ઓપન કરો અને ત્યારે તમને જે દેખાય હેજ વાળો મોડ, એકચ્યુઅલમાં તમે હવે એ હેજ મોડમાં પહોંચી ગયા. હવે સમજી લો કે તમે એ લિનક્સ ના ટર્મિનલમાં છો અને તમારે કોઈ બીજા યુઝરનો પાસવર્ડ ચેન્જ કરો, તો તમારે કમાન્ડ, તમારી પાસે કમાન્ડ શું છે, પાસ ડબલ્યુ ડી. ઓલરેડી આપણે ખબર ચેપ્ટર નંબર 5 બુક 1 ભણ્યા હતા, યુઝર અને ગ્રુપ બનાવવાનું બધું, તો યુઝરનો પાસવર્ડ આપણે સેટ કરી પાસ ડબલ્યુ ડી કરતા હતા, અને પછી શું યુઝરનું નામ, બરાબર. તે જ રીતે હવે શું છે, તો અત્યારે આપણી સિચ્યુએશનમાં જે સ્લેશ સીસ રૂટ છે એને મેં શું કર્યું, રૂટ બનાવી દીધો, તો જે ઓરિજિનલ જે રૂટ નામનું યુઝર હતો એ શું થઈ ગયું, એ આના માટે એક નોર્મલ કોમન યુઝર છે. તો શું કરીશ, પાસ ડબલ્યુ ડી રૂટ લખો કે ભાઈ મારા રૂટનો પાસવર્ડ બદલવો છે. અત્યારે મેઇન હેડ રૂટ કોણ છે, તો કે આ સીસ રૂટ વાળું ફોલ્ડર, અને જે નોર્મલ રૂટ વાળું જે ડેટા હતો એ શું થઈ ગયો, એક કોમન યુઝર થઈ ગયું છે. તો આપણે એનો પાસવર્ડ ઇઝીલી બદલી શકશું, બરાબર. તો એ પાસવર્ડ મેં બદલું છું, એટલે શું પાસ ડબલ્યુ ડી રૂટ કરું, તો તમને પૂછશે ચેન્જિંગ પાસવર્ડ ફોર યુઝર રૂટ, શું લખેલો, યુઝર રૂટ, રૂટ યુઝર નામનો પાસવર્ડ બદલો. હું સિમ્પલ લાઈન ટાઈપ કરું છું એ બી સી એન્ટર, અગેન કમાન્ડ મોડ છે એટલે દેખાશે નહીં, અને તમને કેસે બી કરે વોર્નિંગ સિક્યોરિટી ની આપશે કે શું છે,
તમારો પાસવર્ડ 8 કેરેક્ટર કરતા ઓછો છે, કોમ્પ્લેક્સ સિટી સપોર્ટ નથી કરતો. માની લો 1 2 3 4 5 6 7 8 આપીશ, તો અત્યારે તો તમને એમ કહેશે પાસવર્ડ મેચ ના થયો, ફરીથી નાખો. તો 1 2 3 4 5 6 7 8 નાખી તો બીજું કહેશે કે પાસવર્ડ 8 કેરેક્ટર નો છે, તો એ એરર જતી રહી. બટ શું આવ્યું? તો ફેલ ડિક્શનરી ચેક, કે પાસવર્ડ 8 કેરેક્ટર નો તો છે બટ સિમ્પલ છે, એટલે અહીંયા એ બધું નથી કરવાનું. તો સિમ્પલ હતા, ગમે તે પાસવર્ડ નાખીને ફરી ના પડો. એટલે ન્યુ પાસવર્ડ પૂછશે ફરીથી, તમારે આવી બધી એક્સ્ટ્રા ચેન્જીસ નથી કરો, તમે ડાયરેક્ટ નવો પાસવર્ડ લખો ને ફરીથી રીટાઈપ કરીને જવા દેજો. આ તો ખાલી તમને બતાવવા માટે કરું છું. તો સિમ્પલ હતા પાસવર્ડ, શું લખું છું? લખું સિમ્પલ XYZ, એન્ટર. તો તમને ભલે વોર્નિંગ આપે બટ તમે ફરીથી XYZ લખશો તો તમે અત્યારે કોણ છો? સિસ રૂટ સિસ્ટમ ના, આખા રૂટ લેવલના તમે છો. તો તમે જે કરશો એ ટોકન ઓટોમેટિક સક્સેસફુલી એ એક્સેપ્ટ કરી લેશે, બરાબર. તો અત્યારે આજુબાજુ આજુબાજુનું જે લખેલું છે બધું જવા દઉં. તો અહીંયા શું થયું? તમે પાસવર્ડ તો ચેન્જ કરી લીધો બટ અગેન શું છે, તમે અત્યારે ક્યાં લિનક્સ હજી લોડ થયું જ નથી, કોઈ ગ્રાફિકલી વસ્તુ કે કોઈ હાર્ડ ડિસ્ક લોડ થયું જ નથી, હજી તો લિનક્સ બૂટ થઈ રહ્યું છે. કયો રૂટ યુઝર છે, કયો ડેટા ક્યાં છે, હાર્ડ ડિસ્ક છે કે નહીં, એની રૂટ ડિરેક્ટરી કઈ છે, આ યુઝરની ડિરેક્ટરી કઈ, ડેટા બધો ક્યાં રાખો કોઈ ખબર નથી. તો તમે જે કરો તમે સમજી લો, સિમ્પલ વસ્તુ કે હવામાં કરો છો લોજિકલી. જો તમે અત્યારે ફરીથી જો રીબૂટ કરી દીધું, અહીં પાસવર્ડ તો તમારો ક્રેક થઈ ગયો છે, બટ જો અત્યારે રાઈટ નાવ તમે જો ફરીથી રીબૂટ કરી દીધું તો કઈ સેવ નહીં રહે, અને જૂનો પાસવર્ડ જૂનો જ રહેશે. તમે ક્રેક કરેલો પાસવર્ડ ક્યાંય નથી યુઝ થવાનો. તો અહીં તમારે શું કેવું પડશે કે ભાઈ આ બધું મેં ચેન્જીસ કર્યું એ તું લિનક્સ ની અંદર એક ફાઇલમાં સ્ટોર કરી લે, જેથી નેક્સ્ટ ટાઈમ હું લોગ ઇન કરું તો અત્યારે મેં જે પાસવર્ડ નાખ્યો જે સેટ કર્યો એના દ્વારા લોગ ઇન થાય, બરાબર. એ વસ્તુ આપણે કરવી પડશે. એના માટે તમારે કમાન્ડ ચલાવવો પડશે ટચ. ટચ કમાન્ડ થી શું થાય તમને ખબર છે, ફાઇલ બને બરાબર, અને હિડન ફાઇલ બનાવવાની છે બરાબર. સ્લેશ ડોટ ઓટો રિલેબલ બરાબર. આ જે ફાઇલ છે એના દ્વારા શું થશે, તો કે બેકગ્રાઉન્ડમાં જે ઓટો રિલેબલ છે, બધા લેબલિંગ વાળી અલગ અલગ ફાઇલ હોય કે જેના દ્વારા શું બેકગ્રાઉન્ડમાં જ્યારે તમારું લિનક્સ લૂટ થતું હોય, બૂટ થતું હોય, ત્યારે અલગ અલગ વસ્તુને અલગ અલગ લેવલને બધું અસાઇન કરે અને પાસવર્ડને બધું ચેક કરે. તો જો શું લેબલિંગ આપણે શું કર્યું કે નવું કર્યું, એન્ટર. અને હવે તમારે કરવાનું છે, પહેલાં તો એક્ઝિટ. અહીંથી તમે એક્ઝિટ કરશો એટલે તમે કયા મોડમાં આવશો? તમે સ્વિચ રૂટવાળા મોડમાં આવી જશો. અને ફરીથી એક્ઝિટ, તો તમને લોગઆઉટ લખેલું આવી જશે. અને અહીંયા તમારે હવે એક પણ કીબોર્ડની કી દબાવવાની નથી, જે બધું લખેલું આવે નોટિફિકેશન આવે તમારે ખાલી જોવાનું છે. જ્યાં સુધી તમને લિનક્સ લોડ ના થઈ જાય, લોગિનની સ્ક્રીન ના આવે, ત્યાં સુધી કંઈ નથી કરવાનું, બરાબર. વચ્ચે તમને એમ લાગશે ભાઈ વાર લાગે છે કે આટલો બધો ટાઈમ થયો, કે લિનક્સ અગેન ફરીથી જે ઓલી બે લાઈન લખેલી આવે કે લિનક્સ બૂટ થયું, આપણે અપડાઉન એરોથી દબાઈ હતી, રૂટ પ્રોસેસ અટકાઈ, તો એ બી નથી કરવાનું. કોઈ પણ પ્રોસેસ અટકાવવાની નથી, સીધું જ્યાં સુધી તમને ગ્રાફિકલી લોગિનની સ્ક્રીન ના આવે ત્યાં સુધી તમારે કંઈ નથી કરવાનું, જસ્ટ વેઇટ એન્ડ વોચ. બરાબર, નોર્મલી 1-2 મિનિટ લાગશે, અને જો તમારું કમ્પ્યુટર સ્લો હશે તો મે બી 5-10 મિનિટ પણ લાગી શકે, બરાબર. બટ જ્યાં સુધી તમને ગ્રાફિકલી લોગિન સ્ક્રીન ના આવે ત્યાં સુધી તમારે કોઈ પણ વસ્તુ કરવાની નથી, કોઈ પણ કીબોર્ડ ની કી દબાવવાની નથી, બરાબર. સર બોલો. સર મેં આ પ્રોસેસ હતી પણ ભૂલથી મેં કી દબાવી દીધી, તો અબ લિનક્સ ઉડી ગયું, તો સ્ટાર્ટ જ નથી થયું. હું એ જ તો તમને કહી રહ્યો છું, એટલે જ તે વોર્નિંગ આપી રહ્યો છું કે જ્યાં સુધી ગ્રાફિકલી લોગિન થવાની સ્ક્રીન ના આવે ત્યાં સુધી કઈ નથી કરવાનું, નહીં તો તમારા પ્રોસેસમાં લોસ. અત્યારે તમે કોઈ બી કી દબાવશો તો બેકગ્રાઉન્ડમાં જે બી થયું છે ત્યાં એ ઇનપુટ લઈ લેશે અને એનું આખું કોડિંગ ફરી જશે. તમને ખબર કોડિંગમાં શું થાય, વચ્ચે એકાદો સ્પેલિંગ આવી ગયો, એના પાછળનું બધું કોડિંગ ઉપર નીચે ડિપેન્ડ ઓન સિચ્યુએશન બદલાઈ જશે. ક્યાંક કોટેશન આવી ગયું કે નહીં, ક્યાંક બીજો ફરક આવી ગયો, કમાન્ડ ખોટો થઈ ગયો, કારણ કે હવે તો અત્યારે તો શું પ્રોસેસ ઓટોમેટિક થઈ રહી છે. અત્યારે લિનક્સ બેકગ્રાઉન્ડમાં એક્ઝેક્ટલી કઈ ફાઇલ ખોલી, શું અપડેટ કર્યું, ક્યાં છે, શું કરે છે તમને નથી ખબર. એટલે તમારે આ કોઈ પ્રોસેસ અટકાવવાની જરૂર નથી.
ઋત્વિક નો મેસેજ છે, આમ તો સર કોઈને આવડતું હોય તો ગયો ને પાસવર્ડ. હા આવડી, જો કોઈને બી આવડતું હોય તો પાસવર્ડ ગયો ઓબ્વિયસલી. એટલે તમે કીધું પાસવર્ડ ક્રેક કરવાની ટેકનિક છે, થોડો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બરાબર. અને આમાં તમારે કોઈ બી એક્સ્ટ્રા પેન ડ્રાઈવ કે એની કોઈની જરૂર નથી. આવી રીતે તમે સિમ્પલ આ વસ્તુ અહીંથી ક્રેક થઈ શકે છે. સો નો સિક્યોરિટી ફોર ધ સિક્યોરિટી વી હેવ ડિસ્કસ સમ ટાઈમ બિફોર. યુ નીડ ટુ લર્ન RHCE, નેક્સ્ટ લેવલ ઓફ ધીસ OS. આપણે જે RHCE ભણી રહ્યા છીએ, રેડ હેટ સર્ટિફાઈડ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર, એના પછીનો લેવલ આવે રેડ હેટ સર્ટિફાઈડ એન્જિનિયર. એની અંદર બધું સિક્યુરિટી વિશે લખેલું છે. આટલું તમે કરીને તમે હા બોલો. આજે કરણ કહો સર, મેં ટ્રાય કર્યો તે કે કઈ ફાઇલ છે કોપી કઈ બીજી જગ્યાએ મૂકી દેવાની ને એમાં જઈને ચેન્જીસ થઈ ના શકે, તો એ પોસિબિલિટી ક્રેક નહીં થતો આમ. હા તો ક્રેક ના થાય, બટ તમારો બી ચાન્સ ગયો ને. સપોઝ તમે ખુદ બી ભૂલી ગયા, યુ ડોન્ટ હેવ એની ઓપ્શન ટુ ક્રેક ધ પાસવર્ડ. તમારું ખુદનું લિનક્સ બી જશે ઇફ યુ ફરગોટ. સિક્યોરિટી તમે જોશો એની જોડે તમારે બેકઅપ બી જોવાનું ને. તમે કોઈ બી એન્ટીવાયરસ શું કામ રાખો, કે તમે કોઈ બી પાસવર્ડ નો એક્સ્ટ્રા ઓટીપી કે કોડ શું કામ રાખો, બેકઅપ ઓફ સિક્યોરિટી. તમે ખુદ બી જોઈ પાછું ના લઈ શકતા તેવી સિક્યોરિટી શું કામની. ક્લિયર ક્લિયર સર. એટલે આ વસ્તુ આની પ્રોસેસ ની સાથે સાથે તે પ્રોફેશનલી કે ટેકનિકલ વે થી તમે તમારું લિનક્સ સિક્યોર રાખો એ શીખવું હોય તો RHCE માં આવશે. બાકી તમે કરી શકો છો, દેર આર ઓલવેઝ મલ્ટીપલ વે બરાબર. બટ એ પછી તમારે જોવાનું કે હાઉ કેન આઈ ડીલ વિથ ધેટ પ્રોસેસ ઇફ આઈ ફરગોટ માય પાસવર્ડ. ઓકે, તો જો લિસ્ટેડ આવી ગયું બરાબર, હું સીધા નોટ લિસ્ટેડમાં જાઉં, રૂટ લખું અને હવે હું 6 આંકડાનો પાસવર્ડ, એટલે કે જે રેડ હેટ હતો એ નાખવાની ટ્રાય કરીશ, તો મને ના પાડશે ભાઈ આ તમારો પાસવર્ડ નથી. હા કે આપણે બદલી નાખ્યો અને હું XYZ નાખું, 3 આંકડાનો પાસવર્ડ સિમ્પલ ને એન્ટર. યુ હેવ લોગ ઇન સક્સેસફુલી. તો આ રીતે તમારો પાસવર્ડ ક્રેક થાય લિનક્સનો. અહીંયા સુધી આટલી પ્રોસેસમાં કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી શકે છે, બાકી હતા લિનક્સ બુટ થતું ત્યાં સુધી તમે ડાઉટ પૂછી જ લીધા. સ્ટીલ યુ હેવ એની ક્વેશ્ચન ઓર ડાઉટ યુ કેન આસ્ક મી, નહીં તો ગો લખી દો એટલે આગળ એક નાનો ટોપિક ચલાવી લઉં, પછી આ સેશન હું સ્ટોપ કરીશ. ઓકે ચાલો, ક્લિયર સર, ગો 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 આવી ગયું. ચલો તો આગળ વધીએ. હવે ધીસ ઇઝ અ વન ટાઈપ ઓફ એક્સ્ટ્રા ટોપિક, સમજી લો કે મેં તમને કીધું કે લિનક્સ તમારે કમાન્ડ થ્રુ વાપરવું છે, તો તમે કઈ રીતે વાપરશો? મતલબ કે ખુદ તમે ગ્રાફિકલી ઇન્સ્ટોલ કરેલું, ઇન્સ્ટોલ તમારે કોઈ દિવસ ઓનલી કમાન્ડ ઓ નથી કરવાનો, નહીં થોડા લોચા પડશે. એટલે સપોઝ તમે શું ઇન્સ્ટોલ તો ગ્રાફિકલી કરેલું છે, આ રીતે તમે રેગ્યુલર વાપરતા બી હતા, બટ તમારી ગેરહાજરીમાં બીજા કોઈ લોકો આ રીતે ગ્રાફિકલી વાપરી ના શકે એવું તમારે કંઈક કરવું છે, તો તમારે જતી વખતે તમને અત્યારે જે કમાન્ડ બધો કમાન્ડ ચલાવીને તમારે જવાનું, તો નેક્સ્ટ ટાઈમ કોઈ બી લોકો જો રીબૂટ કરશે તો એને કમાન્ડ લિનક્સ ઓનલી કમાન્ડ જ મળશે, એનાથી તમારો ગ્રાફિકલ વર્ઝન જતું રહ્યું નથી. બટ શું બેકગ્રાઉન્ડમાં ગ્રાફિકલ વર્ઝન બંધ થયેલું છે અને તમે લિનક્સ ઓનલી કમાન્ડ જ વાપરી શકશો, એટલે કે બ્લેક સ્ક્રીન વ્હાઈટ કમાન્ડ. હમણાં તમને જે પાસવર્ડ ક્રેક કરતી હતી જે સ્ક્રીન દેખાતી હતી એવું, અને ઓરિજિનલમાં બી લિનક્સ એવું જ હોય છે. તમે જયારે ઇન્ટરનેશનલ એક્ઝામ આપવા જશો તો ત્યારે બી તમને લિનક્સ એવું જ દેખાશે. જેને એક્સપિરિયન્સ કરેલો છે એને ખબર હશે કે ભાઈ એક્ઝામમાં કેવા હાલ થાય છે બરાબર. તો ટર્મિનલ ઓપન કરીએ અને અહીંયા તમારે સિમ્પલ લખવાનું છે સિસ્ટમ CTL. સિસ્ટમ CTL એક જ કમાન્ડ છે બરાબર, મિનિંગ સમજી લેજો. set dash default. અને અહીં તમારે લખવાનું છે મલ્ટી યુઝર ડોટ ટાર્ગેટ. આખું લખવાની જરૂર નથી, તમને યાદ થશે પ્રેક્ટિસ થશે, તમે ખાલી એમ યુ લખશો અને પછી ટેબ આપશો તો ઓટોમેટિક આખો જશે. નોર્મલી અહીંયા શું છે, અહીંયા આ અલગ અલગ લિનક્સ ની અંદર આવા અલગ અલગ ટાર્ગેટ આવે છે. ટાર્ગેટ એટલે ડોટ ટાર્ગેટ વાળી ફાઇલ કે જેની અંદર યુઝર એન્વાયરમેન્ટના બધા ફીચર્સ કોડિંગ પ્રોગ્રામિંગ સેટ હોય છે. તો આજે મલ્ટી યુઝર ડોટ ટાર્ગેટ વાળી ફાઇલમાં શું છે કે તમે તમારું લિનક્સ લોગિન કરી શકશો મલ્ટીપલ યુઝર સાથે, અલગ અલગ મલ્ટીપલ સ્ક્રીન સાથે તમે તમારું લિનક્સ યુઝ કરી શકશો, બટ ઓનલી ઇન કમાન્ડ મોડ, નો ગ્રાફિકલી. એ જ રીતે બીજી વસ્તુ અહીં જાય છે કે ગ્રાફિકલ ડોટ ટાર્ગેટ, અહીંયા મલ્ટી શું ગ્રાફિકલ લખેલું ડોટ ટાર્ગેટ, તો એના અંદર બધા ગ્રાફિકલી યુઝ થવાના ફીચર્સ બધા હોય છે.
તો અત્યારે જો તમે આ કમાન્ડ ચલાવશો હવે બટ શું કઈ રીતે આ તમે સેટ કરી દીધું કરો સેટ ડેશ ડિફોલ્ટ કે હવેથી તમે શું ડિફોલ્ટ આને બનાવી દેશો આ ટાર્ગેટને ડિફોલ્ટ બનાવી દો એટલે કે નેક્સ્ટ ટાઈમ જ્યારે બી તમે રીબૂટ કરશો તો તમારું બાય ડિફોલ્ટ લિનક્સ શું થશે આ યુઝર એન્વાયરમેન્ટને ફીચર્સ દ્વારા લોગિન થવાની પરમિશન આપશે મતલબ કે મલ્ટિપલ યુઝર લોગિન થવાની પરમિશન છે બટ કમાન્ડ મોડ દ્વારા તો જો હું એન્ટર આપું છું તમને બે લાઇન લખેલી આવશે આવી જ જોઈ નોટિસ કરજો બરાબર અગેન હું તમને કહું છું ખાલી કમાન્ડ ચલાવીને તમને ફટાફટ બતાવી નહીં દઉં તમને બેકગ્રાઉન્ડ ને ટીએનસી સમજાવીશ તો જો શું લખેલું હોય રિમૂવડ લિંક એક લિંક રિમૂવ થઈ કઈ તો કે ડિફોલ્ટ ડોટ ટાર્ગેટ વાય બરાબર અને બીજી એક લિંક ક્લિયર થઈ એક લિંક ક્રિએટ થઈ કઈ થઈ આવડ્યા મલ્ટી યુઝર ડોટ ટાર્ગેટ વાય બરાબર એટલે કે શું થશે જૂની જે ગ્રાફિકલ ડોટ ટાર્ગેટ હતું એ વસ્તુ એને લિસ્ટ માંથી કાઢી નાખી અને મલ્ટી યુઝર વાળી લિસ્ટ માં એડ કરી લીધું હું સિમ્પલ હું રીબૂટ કરું તો રીબૂટ થયા પછી તમને ગ્રાફિકલી નહીં દેખાય તો તમારે શક્ય છે કે તમારે થોડી આંખોને કષ્ટ આપવો પડશે અને ધ્યાનથી જોજો બ્લેક સ્ક્રીન ની અંદર અને આ લિનક્સ નો ફાયદો એ છે કે તમે શું ફટાફટ તમારું કામ કરી શકશો યુ ડોન્ટ નીડ એની ગ્રાફિકલ કાર્ડ ઓર યુ ડોન્ટ નીડ હાઈ રેમ અહીંયા તમારે કઈ અટકાવવાની કઈ જરૂર નહીં બરાબર એમને રીબૂટ થવા દેવાનું કે તમે શું ડિફોલ્ટ ટાર્ગેટ સેટ કરી દીધો છે એટલે તમે કઈ નહીં કરો તો બી આવશે બટ તમે અહીં રાહ જોઈને ના બેસી શકો વચ્ચે કઈ લોગો આવે યુઝર નો અને હું લોગ ઇન કરું પાસવર્ડ નાખવાનું મને કઈક દેખાય એક ખૂણામાં સિમ્પલ પડેલું હશે લોગ ઇન કરવાનું નોર્મલી કેમ તમારી આદત કે વચ્ચે અહીંયા વચ્ચેની સ્ક્રીનમાં કંઈક તમને લખેલું આવે તો હું અહીંયા પાસવર્ડ કેવું કંઈક નાખું મને યુઝરના ડાગલા ડાગલા દેખાય તો હું લોગિન કરું બટ એવું નહીં આવે જો તમે જોઈ શકો છો બરાબર કે કોર્નરમાં લેફ્ટ સાઈડ અપર કોર્નરમાં અહીંયા તમને દેખાતું હશે અલી બ્લેક કલર ક્યાં આવ્યો શું લખેલું આવ્યું NICK નિક લોગિન તો બાય ડિફોલ્ટ શું આવશે કે જે તમે પહેલું યુઝર બનાવ્યું છે બરાબર એ યુઝર દ્વારા લોગિન કરવાનું તમને આવશે કર્નલ તમારી લોડ થઈ ગઈ જે તમને પહેલી બીજી વસ્તુ દેખાડતા હતા ને સ્ટાર્ટિંગ આપણે કહું મેં કીધું બુટ પ્રોસેસ અટકાવો ત્યારે તમને જે બે વસ્તુ દેખાતી બે વસ્તુ તમને અહીં દેખાશે જોઈ લો રેડ હેટ એન્ટરપ્રાઇઝ લિનક્સ સર્વર 7.3 અને નીચે તમને શું દેખાડે રેસ્ક્યુ કર્નલ વર્ઝન ને બધું બતાડે તમે લોડ તો થઈ ગયું બટ શું નિક લોગિન બતાડે છે તો નિક નો તમે પાસવર્ડ નાખો નિક નો તમે પાસવર્ડ નાખો નિક નો પાસવર્ડ શું છે નિક લોગિન નિક નો પાસવર્ડ એટલે નિક કયું છે નિક અહીંયા યાદ રાખજો કે યુઝર નથી બરાબર NIC કે નિક શું હતું જો યાદ હોય તો હોસ્ટ નેમ કમ્પ્યુટર નેમ તમને સિમ્પલ એ કહેવામાં આવે છે કે તમે નિક નામના કમ્પ્યુટરમાં લોગિન કરો અહીં તમારે લોગિન ની અંદર પહેલા તો તમારે શું નાખવાનું યુઝર નેમ નાખવાનો ડાયરેક્ટ પાસ યુનિક નિક નામના યુઝર નો પાસવર્ડ નાખો તો યુઝર નેમ શું રૂટ તમને દેખાતું હશે બરાબર મેં રૂટ લખ્યું તમે જેવું એન્ટર કરો તમને પૂછે ભાઈ પાસવર્ડ નાખો આ છે ઓનલી લિનક્સ નો કમાન્ડ મોડ પાસવર્ડ તમે નાખો XYZ તો તમે રૂટ માં આવી ગયા તમને જો નોટિફિકેશન આવી શું લાસ્ટ લોગ ઇન મંડે જાન્યુ જૂન 1 ડેટ એન્ડ ટાઈમ અલગ છે બરાબર એની ઉપર ડિપેન્ડ ના રહેતા બરાબર અને તમને જો એક કમાન્ડ પ્રોમ્પ્ટ આવી ગયો કે સ્ક્વેર બ્રેકેટ ની અંદર રૂટ એટ ધ રેટ નિક લખેલું છે ને પછી ટિલ્ડ બ્રેકેટ પૂરું ને હેઝ જે રીતનો તમારા ટર્મિનલ ની અંદર જે કમાન્ડ પ્રોમ્પ્ટ હોય તમે આ ટર્મિનલ આવી ગયા ઇન શોર્ટ કે તમે રૂટ યુઝર લોગ ઇન કર્યું અને તમે ટર્મિનલ ખોલ્યું એ જગ્યાએ તમે પહોંચી ગયા ને અત્યાર સુધી આપણે જે આખા આખો કોર્સ જે ભણ્યા જે બધા કમાન્ડ આપણે ચલાયા કે આખું લિનક્સ ઓનલી કમાન્ડ થી જ ભણ્યા છીએ તો એ બધા કમાન્ડ બી અહીંયા કામ કરશે બટ તમને લિનક્સ આવું દેખાશે ધેર ઇઝ નો એની ગ્રાફિકલ ઓપ્શન બરાબર અને આ રીતે જો તમે અમુક અમુક કમાન્ડ ચલાવશો નાનો તમે 1-2 સેકન્ડ નો 10-15 સેકન્ડ નો વિડીયો બનાવી લેશો તમે તમારા સ્ટેટસમાં બધે મૂકો લોકોને તમને તમને હેકર સમજશે ઘણા લોકોને નથી ખબર તમે શું કરી રહ્યા છો અને ઘણા લોકો આ રીતે સ્ટેટસ મૂકી દે આઈ એમ હેકિંગ ધીસ 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 તે એવું તમારે કરવું કેટલું કરી લો બટ એ વસ્તુને જસ્ટ ખાલી જસ્ટ ફોર ફન મેં તમને કીધું બરાબર કે ઇટ્સ ડિપેન્ડ ઓન યુ ક્વેશ્ચન છે મિત ને બોલ મિત ક્વેશ્ચન સર તો ભાઈ આપણે અરે CLI મોડમાં આપણ નવો યુઝર ક્રિએટ કર્યો તો પછી એમાં આપણે ગ્રાફિકલી તો લોગિન નહીં કરી શકે તો પછી એમાં બધા ડોક્યુમેન્ટ તો એ બધા બની જશે ઓટોમેટિકલી હા તમે જે કમાન્ડ થી લોગિન કરો છો બરાબર તો તમારે ડેસ્કટોપ ડોક્યુમેન્ટ બધા ફોલ્ડર ની ગ્રાફિકલી જરૂર છે માઇક ચાલુ રાખ મિત ક્વેશ્ચન આન્સર પહેને એટલે એટલે સર
એ એટલે ડેટા સર ની તમે બનતા નથી ને આપણે. કરો છો, જેમ શું કીધું કે જ્યારે તમે ગ્રાફિકલ, મેં તમને 3 સ્ટેપ બતાવ્યા હતા કે પહેલા સ્ટેપમાં તમે શું યુઝર બનાવો, બીજા સ્ટેપમાં પાસવર્ડ આપો, ત્રીજા સ્ટેપમાં ગ્રાફિકલ લોગિન કરો. ગ્રાફિકલ લોગિન કરશો, બેકગ્રાઉન્ડ ની ઘણી બધી જે સર્વિસ છે એના આધારે શું યુઝરનો ડેટા બનશે. બટ એ ગ્રાફિકલ માટે, તમે જ્યારે કમાન્ડ થી કામ કરો તે બધી સર્વિસ ની જરૂર જ નથી. તમે લોગિન કરો, તમારે જે ડેટા બનાવે જાતે બનાવો. એટલે તે કહેશે જે કમાન્ડ વર્ડ છે ત્યાં ફીચર્સ નથી એટલે સિક્યુરિટી વધારશે. ગ્રાફિકલ વસ્તુ છે ત્યાં ફીચર્સ ઘણા બધા છે બટ ઓટોમેટિક થાય છે, તો સિક્યુરિટી તમને નથી ખબર કે શું શું થયું બેકગ્રાઉન્ડમાં. ક્લિયર? ઓકે સર. હા, એટલે એક્ચુઅલમાં જો સિક્યુરિટી નહીં બને બટ તમે બનાવી શકો છો, તમે જાતે ડેસ્કટોપ લોગિન બધું લખો બનશે, બટ ઓટોમેટિક જે બનવાનું પડશે ત્યાં નથી થવાની. સિમ્પલ. ઓકે, બરોબર છે. હા ચાલો, તો હવે આ થયું કમાન્ડ. તમે જે બી તમે કરો તમે કરી શકો. તમે જો એલએસ કમાન્ડ ચલાવો તો તમને દેખાશે અહીંયા બી જો બ્લેક એન્ડ વ્હાઈટ સ્ક્રીન છે બટ લિનક્સ એના ફીચર્સ ચાલુ રાખેલા, બરોબર. અહીંયા બી તમને જો ફોલ્ડર જે છે બ્લુ કલરના દેખાશે, અને એ જ તે ડિફરન્સ છે વિન્ડોઝના કમાન્ડમાં, લિનક્સના કમાન્ડમાં. લિનક્સના ઘણા બધા ફીચર્સ એકોર્ડિંગ ટુ સિક્યુરિટી અલગ અલગ છે, બટ આ એવું ના વિચારતા કે ભાઈ જે ફાઇલના નામ છે બ્લેક કલરથી દેખાશે, કારણ કે બેકગ્રાઉન્ડની સ્ક્રીન બ્લેક છે તો તમને વ્હાઇટ અક્ષર દેખાશે. બેકગ્રાઉન્ડની સ્ક્રીન બ્લેક હોત, વ્હાઇટ હોત તો તમને બ્લેક ફાઇલ દેખાડે, તમને એ રીતે દેખાડે છે, બરાબર. હવે તમે સીડી કરીને તમે જઈ શકો જે ફોલ્ડર. તમે જો માન લો કે હું મ્યુઝિક નામના ફોલ્ડરમાં જાઉં, તો મ્યુઝિક નામના ફોલ્ડરમાં તમે અહીંયા બી સ્ટેટસ જોઈ શકો. તમે મ્યુઝિક લખેલું આવી ગયું. અહીં તમે ટચ કરીને એક ફાઇલ બનાવો, માન લો 123.mp3 નામની એક ફાઇલ બનાવી, એલએસ કરો, તમને ફાઇલ દેખાશે. તો જો અલગ ફાઇલ છે તો અલગ કલર દેખાડ્યો, મેં એટલે જ તે અલગ નામ આપ્યું, અલગ એક્સટેન્શન આપ્યું, જેથી તમને ખ્યાલ આવે ભાઈ લિનક્સના ઘણા બધા ફીચર્સ તો તમે ગ્રાફિકલી ના કરો તો બી એના ચાલુ રહેશે. તમે કોઈ ટાર ફાઇલ બનાવશો તો અલગ કલર દેખાશે. જેમ કે માન લો અહીંથી બનાવું કે શું TAR ટાર ડેશ CF CF ક્રિએટ ફાઇલ કરીશું. નવી ફાઇલ નું નામ લખો, માન લો કે ન્યુ ડોટ ટાર, અને તમારો સોર્સ કહો કે 123 વાળી જે ફાઇલ છે એમાં ટાર બનાવી છે, એલએસ કરો. તો જો ટાર તમને લાલ દેખાણી, તે બધું તમે આમાંથી કરી શકો ઇઝીલી. એવું ના વિચારતા તમને એકલું કાવું થોડું દેખાશે અહીંયા, સિમ્પલ, બરાબર. એ વસ્તુ ધ્યાન રાખજો. અને હવે માન લો કે આ બધી વસ્તુ તમે કરી શકો છો. ટોટલી કમાન્ડ તમને ખબર છે, આપણે ટર્મિનલ ની અંદર જ ચલાયા છે, બહાર ગ્રાફિકલી કઈ નથી કરેલું. હાર્ડ ડિસ્ક ને માઉન્ટ અનમાઉન્ટ કરતી વખતે કે તમને અલગ અલગ પાર્ટીશન બનાવતી હતી, તમને થોડું ગ્રાફિકલી બતાડ્યું હતું, બટ કમાન્ડ અને પ્રોસેસ તો આપણે બધી શું કરી હતી, કમાન્ડ થી જ કરી હતી, બરાબર. તો એ બધી વસ્તુ તમે અહીં કરી શકો છો. હવે સપોઝ કે આ વસ્તુ છે ને મારે પાછું ગ્રાફિકલી જવું છે, તો જૂનો કમાન્ડ જે ચલાવ્યો યાદ રાખજો, શું કમાન્ડ હતો? સિસ્ટમ સીટીએલ સેટ ડેશ ડિફોલ્ટ, ડિફોલ્ટ કહેતો કોને? મલ્ટી યુઝર નહીં, ગ્રાફિકલ ડોટ ટાર્ગેટ, ગ્રાફિકલ ડોટ ટાર્ગેટ, બરાબર. સેટ સિસ્ટમ સીટીએલ સેટ ડેશ ડિફોલ્ટ ગ્રાફિકલ ડોટ ટાર્ગેટ. તો તમને ફરીથી બે લાઇન દેખાશે કે એક લાઇન રિમૂવ થઈ, શું રિમૂવ થઈ? ડિફોલ્ટ ટાર્ગેટ રિમૂવ થઈ. નીચે ક્રિએટેડ લિંકમાં તમને દેખાશે કે ગ્રાફિકલ ડોટ ટાર્ગેટ એડ થયો. સિમ્પલ રીબૂટ લખો, જેવું તમે રીબૂટ કરશો એટલે તમારો લિનક્સ ફરીથી રીબૂટ થશે. અને હવે ત્યારે તમને લોગિન થશે તો તમને ફરીથી ડાગલા ડુગલી દેખાશે ગ્રાફિકલ વર્ઝન, કે અહીંયા તમે લોગિન કરો. અને જે તમે ઓલી વસ્તુ બને એવું નહીં કે સેવ નહીં હોય, એ તો સેવ જ હશે. આપણે મ્યુઝિક નામના ફોલ્ડરમાં જે એક બે વસ્તુ બનાવી હતી, એક MP3 બનાવ્યું હતું, એક ટાર ફાઇલ બનાવી હતી, તમને બતાડી દઈશ, સિમ્પલ. લોગિન 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 લોગિન. જ્યારે તમે કમાન્ડ મોડ થી ગ્રાફિકલ બદલશો તો બેકગ્રાઉન્ડમાં ઘણી બધી સર્વિસ ચાલુ થશે એટલે વાર લાગશે. ફર્સ્ટ ટાઈમ લોગિન થવા વાર લાગે, એટલે એવું ના સમજતા કમ્પ્યુટર ધીમું છે. તો જોઈ લો લોગિન ની સ્ક્રીન આવી ગઈ, બરાબર. ફરીથી હું રૂટ માં જાઉં ને લોગિન XYZ. લોગિન સ્ક્રીન આવી ગઈ, બરાબર. ટર્મિનલ ઓપન કરો અને સીડી કરીને મ્યુઝિક નામના ફોલ્ડરમાં જાઓ અને અહીં એલએસ કરો, તો તમને દેખાશે. એ વસ્તુ તો છે જ, બરાબર. તો આ રીતે તમે શું કમાન્ડ મોડ અને ગ્રાફિકલ બોર્ડ ની અંદર તમારું લિનક્સ બદલી શકો છો. તમે ક્યારેક બીજે જવું હોય કે 2-3 દિવસની લીવ લઈને જવું હોય કે ઘરે તમારે કમ્પ્યુટર તમને બીજા કોઈ વાપરે,
ભલે તમે લીના ખાવ, તમને એવું કે ભાઈ રોજ કમ્પ્યુટરમાં કામ કરું તો આ લોકોને ખબર પડી ગઈ કઈ રીતે વાપરે ના વાપરે, લંચ વાપરવા દેવું, તો તમે એ બ્લેક એન્ડ વ્હાઈટ વાળી સ્ક્રીન વાળો મોડ એટલે કે મલ્ટી ડેસ યુઝર ડોટ ટાર્ગેટ કરીને જતા રહો. પછી જયારે આવું હોય ત્યારે તમારે ખાલી એક કમાન્ડ ચલાવવાનો, ખાલી કમ્પ્યુટર તમારે બે વખત રીબૂટ કરવું પડશે, એક વખત ચાલુ કરો કમાન્ડ ચલાવવાનું, ફરીથી રીબૂટ કરો, બીજું કઈ નહીં, પણ થોડી ઘણી તમારી સિક્યુરિટી રહેશે. તો આ સેશનમાં આટલું જ તે બરાબર અત્યારે. ધીસ ઇઝ નિકુન ગોયલ સાઇનિંગ ઓફ.